હેલો એવરીવન, આપણે જોઈએ નીચે દર્શાવેલી માહિતી પરથી માલ સામાનની ખરીદીની ગણતરી કરો. તો આજે આપણે માલ સામાનની ખરીદીની ગણતરી કરીએ. તો માલ સામાનની ખરીદીની ગણતરી કરવા પહેલાં માટે આપણે માલ સામાન ફેર બદલી દરનું સૂત્ર લખીએ. તો માલ સામાન ફેર બદલી દર બરાબર માલ સામાનનો વપરાશ આપણને આપ્યો છે. પહેલા માલ સામાન એક ની ગણતરી કરીશું, પછી માલ સામાન બે. તો માલ સામાન ફેર બદલી દર આપણને આપ્યો છે 6 વખત. તો અહીંયા આપણે લખી દઈશું 6. માલ સામાનનો વપરાશ આપણને આપ્યો નથી, તો આપણે એ શોધવાનું છે. તો માલ સામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક આપણે અહીંયા શોધી દઈએ. તો સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક આખરનો સ્ટોક ભાગ્યા બે. તો સરનો સ્ટોક આપણને આપ્યો છે 30,000 પ્લસ આખરનો સ્ટોક આપણને આપ્યો છે 20,000. તો 30,000 પ્લસ 20,000 ભાગ્યા બે તો આપણને મળશે 25,000. તો સરેરાશ સ્ટોક આપણને મળ્યો 25,000. આપણે અહીંયા લખી દઈએ 25,000. હવે આ 25,000 અહીંયા ડિવાઈડ છે એટલે કે ભાગાકારમાં છે. આ બાજુ આવશે તો ગુણાકારમાં 6,000 × 25,000 બરાબર માલ સામાનનો વપરાશ. વપરાશ એ જ માલ સામાનની ખરીદી. તો 25,000 × 6,000 આપણને મળશે 1,50,000 ગ્રામ માલ સામાનનો વપરાશ. હવે આપણે અહીંયા લખીએ માલ સામાનનો વપરાશ બરાબર સરનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. તો આપણને સરનો સ્ટોક આપ્યો છે 30,000 પ્લસ માલ સામાનનો વપરાશ આપણને આપ્યો છે અહીંયા સુધી 1,50,000. 1,50,000 ખરીદી આપણને આપી નથી. ખરીદી આપણને શોધવાનું કહ્યું છે. તો ખરીદી માઇનસ આખરનો સ્ટોક આપણને આપ્યો છે 20,000. 20,000 તો 30,000 1,50,000 30,000 આ બાજુ હશે તો માઇનસ થઈ જશે 30,000. 20,000 માઇનસ છે આ બાજુ હશે એટલે પ્લસ થઈ જશે 20,000 બરાબર ખરીદી. હવે ખરીદી બરાબર 1,50,000માંથી 30,000 બાદ કરી અને 20,000 ઉમેરવાના. તો હવે આપણે ઉમેરીએ તો આપણને ખરીદી મળશે 1,40,000. તો આપણે આ સુધી માલ સામાન એકની ગણતરી કરી. તો સૌથી પહેલાં આપણે માલ સામાન ફેરબદલી દરનું સૂત્ર વાપર્યું, એના પરથી માલ સામાનનો વપરાશ શોધ્યો, સરેરાશ સ્ટોક શોધ્યો, માલ સામાનનો વપરાશ મળી ગયો. તો માલ સામાનના વપરાશના સૂત્ર પરથી આપણે ખરીદી
શોધી. હવે એ જ રીતે આપણે માલ સામાન ટુ માટે ગણતરી કરીએ. તો આપણે લખીએ અહીંયા ફરી કે માલ સામાન ફેર બદલી દર બરાબર માલ સામાન નો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક. તો હવે માલ સામાન ફેર બદલી દર આપણને આપ્યો છે 6 વખત, આપણે અહીંયા લખી દઈએ 6. માલ સામાન નો વપરાશ આપણે શોધવાનો છે. તો લખીએ માલ સામાન નો વપરાશ ભાગ્યા સરેરાશ સ્ટોક આપણે અહીંયા શોધી દઈએ. સરેરાશ સ્ટોક બરાબર સરુનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા. તો સરુનો સ્ટોક આપણને આપ્યો છે 50,000 અને આખરનો સ્ટોક પણ આપણને આપ્યો છે 50,000. તો 50,000 પ્લસ 50,000 ભાગ્યા બે. તો 50,000 પ્લસ 50,000 એટલે 1,00,000. 1,00,000 ભાગ્યા બે એટલે આપણને મળશે સરેરાશ સ્ટોક 50,000. તો આપણે અહીંયા લખી દઈશું 50,000. હવે આ બાજુ 50 અહીંયા હશે 6×50,000 બરાબર માલ સામાન નો વપરાશ. તો 50,000×6 એટલે આપણને મળશે 3,00,000. 3,00,000 બરાબર માલ સામાનનો વપરાશ. તો માલ સામાન ફેરબદલી દર પરથી માલ સામાનનો વપરાશ મળ્યો, સરેરાશ સ્ટોક શોધ્યો. હવે માલ સામાનનો વપરાશ પ્રતિ વ્યક્તિ ખરીદી શોધી. તો માલ સામાનનો વપરાશ બરાબર સરુનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક. તો માલ સામાનનો વપરાશ મળે આપણને 3,00,000. તો અહીંયા આપણે લખી દઈએ 3,00,000 બરાબર સરુનો સ્ટોક આપણને મળે છે 50,000 પ્લસ ખરીદી માઇનસ આખાનો સ્ટોક પણ આપણને મળ્યો 50,000. હવે આ બાજુ 3,00,000 માઇનસ 50,000 અને પ્લસ 50,000 એટલે આપણને સરખું ને સરખું 3,00,000 જ મળશે બરાબર. તો ખરીદી બરાબર આપણને મળશે 3,00,000. આપણે આ માલ સામાન ટૂનું પણ એ શોધી દીધું, માલ સામાન ફેરબદલી દર પરથી માલ સામાનનો વપરાશ શોધ્યો અને માલ સામાનના વપરાશ પરથી આપણે ખરીદી શોધી દીધી. તો આપણે જોઈ લઈએ ફરીવાર કે માલ સામાન ફેરબદલી દર અને પરથી માલ સામાનનો વપરાશ